બોટાદ જિલ્લાના ગરડાના ચોકલેટી પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. સમગ્ર રાજ્યમાં માત્ર ગરડામાં જ ચોકલેટી પેંડા મળે છે. અહીંના ખૂબ જ પ્રખ્યાત ચોકલેટી પેંડા માટે લોકો દૂર દૂરથી લેવા આવે છે. દરેક શહેરોની જુદી જુદી ખાણીપીણીની વસ્તુઓ પ્રખ્યાત હોય છે, જેમ કે વડોદરાનો લીલો ચેવડો અને ભાખરવડી, સુરતની સુતરફેણીની અમદાવાદના કાજુ. તેવી જ રીતે બોટાદ જિલ્લાના ગરડાના ચોકલેટી પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. બોટાદના ગરડા શહેરના ટાવર રોડ વિસ્તાર પર આવેલી સ્વામિનારાયણ ફરસાણ માર્ટ, આ ફરસાણ માર્ટના માલિક અજયભાઈ શેઠ હાલ આ વ્યવસાય કરી રહ્યા છે. તેઓની હાલની ઉંમર 48 વર્ષની છે. તેઓ દ્વારા ચોકલેટી પેંડા તૈયાર કરવામાં આવે છે, તે ખૂબ જ લોકપ્રિય છે અને લોકો લેવા પણ પડાપડી કરે છે. અજયભાઈએ જણાવ્યું હતું કે 70 વર્ષ પહેલા મારા દાદા સ્વામિનારાયણ ભગવાન સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતા, ત્યારે સ્વામિનારાયણે અજયભાઈના દાદાને ચણાની લોટની પોટલી આપેલી અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે લખો કંદોઈ, તું આ ચણાના લોટમાંથી ગાંઠિયા બનાવીને ગાંઠિયા વેચવાની શરૂઆત કરીને તું રોજગારી મેળવજે. ત્યારબાદ લખો કંદોઈએ ગરડા શહેરના ટાવર રોડ વિસ્તારમાં ગાંઠિયા બનાવવાની 70 વર્ષ પહેલા શરૂઆત કરી હતી. સ્વામિનારાયણ ફરસાણના માલિક અજયભાઈ જણાવ્યું હતું કે 40 વર્ષ પહેલા ચોકલેટી પેંડા બનાવવાની શરૂઆત કરી હતી. ખાસ કરીને દુકાનની બાજુમાં સ્વામિનારાયણ મંદિર આવેલું હોવાથી લોકો દૂર દૂરથી અહીં મંદિરે દર્શન કરવા આવતા હોય છે. ત્યારે લોકો અહીંની પ્રસાદી રૂપે આ ચોકલેટી પેંડા સ્વામિનારાયણને પ્રસાદી રૂપે અર્પણ કરવા માટે અહીંથી લઈ જાય છે. તેમજ ચોકલેટી પેંડાની કિંમત પ્રતિ કિલો દીઠ 240 રૂપિયા છે. તેમજ આ પેંડા ભાવનગર, અમદાવાદ, મુંબઈ, ગરડા, બોટાદ સહિતના વિસ્તારોમાં જાય છે. ચોકલેટી પેંડા અન્ય પેંડા કરતાં આકારમાં અલગ દેખાય છે, જે મોસંબીની ચીર જેવો લાંબો અને કલરમાં કેસરી હોય છે. મારું નામ અજયભાઈ ઘનશ્યામભાઈ છે. આપની ઉંમર? વર્ષ 48. આપને શેની દુકાન છે? મને મીઠાઈ ફરસાની દુકાન છે. આમ વણેલા ગાંઠિયા, ચોકલેટ પેંડા, નાયલોન ખમણ, શું એ સિવાય ભજીયા, સમોસા, હું દરેક જાતનું ફરસાન ચોખ્ખું અને તાજું અને શુદ્ધતાથી બનાવી દઉં. ખાસ કરીને તમારા ચોકલેટી પેંડા બહુ પ્રખ્યાત છે. અત્યારે પેંડાની બજાર 160 રૂપિયા છે કિલો. અને તાજા ભાગે બધા ગુજરાતથી જે હરિભક્તો આવે દર્શન કરવા માટે, એ વધારે પડતા લઈ જાય છે. સ્ટેટ મુંબઈ, ખંભાત, અમદાવાદ, રાજકોટ, સુરત, ત્યાં સુધી બધા અમારા પેંડા જાય છે. શું છે આપના દાદાનો અને કેટલા વર્ષ જૂની આપની દુકાન? મારી દુકાન 80 વર્ષ સુધીની, 80 વર્ષથી પણ વધારે જૂની દુકાન છે. શું અને અમારા બાપ દાદા જે છે એ સીજે મહારાજ વખતના પ્રસાદીના કહેવાય છે. હું એમને પહેલાં ગાંઠિયા બનાવવાની આપેલી અને એમને ગાંઠિયા પોતે બનાવીને આપતા, કારવતા, એમનો અણકોર બનાવતા, કારવતા, શું બધી મીઠાઈઓ પ્રસાદ અમારા દાદા બનાવતા. એનું નામ લખુ કંદોઈ છે અને લખુ કંદોઈના વંશજના અમે બધા કહેવાઈએ છીએ. અમારે આજે આજથી એમની થઈને 11મી પેઢી છે, 11 થી 12 પેઢીઓ છે અમારા દાદા વખતથી. શું